પાલજની કેપીએસ સ્કૂલ ખાતે આઈજીપી સંદીપસિંહની અધ્યક્ષતામાં લોકદરબાર કાર્યક્રમ યોજાયો હતો. વ્યાજખોરો સામે લોકોને જાગૃત થવા પોલીસ અધિકારી અપીલ કરી હતી. ભરૂચ જિલ્લામાં 40 જેટલા લોકદરબાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા છે. ખોટી રીતે ધીરધાણ કરનાર અને ઊંચા દરથી વ્યાજે નાણાં આપનાર વિરુદ્ધ હાલ સમગ્ર ગુજરાતમાં ઝુંબેશ ચાલી રહી છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ લોકદરબાર કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. એક્ટ વિશે બહુ ઓછા લોકોને જાણકારી હોય છે, તે માટે લોકોમાં જાગૃતિ આવે તે માટે હાલ ગુજરાત સરકાર તરફથી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. વ્યાજ લેનાર વ્યાજ ચૂકવી ન શકે ત્યારે આંતરિક પગલું ભરી છે. ભરૂચ જિલ્લામાં 40 જેટલા લોકો દરબાર કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યા હતા અને હાલ વ્યાજખોર વિરુદ્ધ 4 જેટલા ગુના પણ દાખલ કરાયા છે. આ લોકદરબારમાં ઉપસ્થિત વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહે જણાવ્યું હતું કે સમાજમાં જે દૂષણ વ્યાપી જવા પામ્યો છે તેના વિરુદ્ધ સરકાર દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ બાબતે સીઆઈડી ક્રાઇમ પણ સતત મોનિટરિંગ કરી રહી છે અને સરકાર પણ આ બાબતે ગંભીર બની છે. લોકોમાં જાગૃતિ આવે એ હેતુસર લોકદરબાર કાર્યક્રમ આયોજિત થઈ રહ્યા છે. તેઓએ લોકોને અન્યાય સહન ન કરવા અનુરોધ કર્યો હતો. વ્યાજખોરો વિરુદ્ધ બંધ કવરમાં અરજી આપવા અને હિંમત રાખી પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું. 31 જાન્યુઆરી સુધી ડ્રાઈવ રાખવામાં આવી છે અને આગળ પણ ચાલુ રહેશે એમ તેઓએ જણાવ્યું હતું. આ લોકદરબાર કાર્યક્રમમાં પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર શિલ્પા દેસાઈ પાલેજ પોલીસ સ્ટેશનમાં આવતા ગામના સરપંચ સહિત નગરના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ મહિનાની 5 તારીખથી 5 જાન્યુઆરીથી લઈ અને 31 જાન્યુઆરી સુધી એક સ્પેશિયલ ડ્રાઈવના વ્યાજખોરીના જે ગેરકાયદેસર ધંધા ચાલી રહ્યો છે સમાજમાં અને એના શોષણ જે થઈ રહ્યો છે એના અનુસંધાનમાં સરકારશ્રી દ્વારા અને ખાસ કરીને માન્ય ગૃહ રાજ્યમંત્રી શ્રી હરસંઘવી દ્વારા એક સૂચના રાજ્યના DGPશ્રીને આપવામાં આવી, જેના અનુસંધાને આ સ્પેશિયલ ડ્રાઈવના આયોજન કરવામાં આવી રહ્યા છે આખા ગુજરાત રાજ્યમાં. એના હેતુ એ જ છે કે કોઈપણ પ્રકારના ગેરકાયદેસર નાનાનું જે કંઈ આપણે વ્યાજ પેટે લઈ લેતા હોય અને એના પછી જે શોષણ થાય છે અને મિલકતો સુધીની જે આ લોકો ઉપર જપ્તી આ લોકોની જપ્તી કરવામાં આવે છે એ દૂષણને અટકાવવા માટે સમાજમાં આ પ્રકારની પ્રવૃત્તિને અટકાવવા માટેના ક્લિયર મેસેજ આપવા માટે અને જે લોકો ભોગ બનનાર છે એમને ન્યાય આપવા માટે આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. એના સતત મોનિટરિંગ જે છે એમાં જાગૃતિ પણ આપવામાં આવી રહી છે અને એક્શન પણ લેવામાં આવી રહ્યા છે, ગુના પણ દાખલ કરવામાં આવી રહ્યા છે. ગુનાનું જે કંઈ સુપરવિઝન છે એ સિનિયર અધિકારીઓ દ્વારા રાખવામાં આવી રહ્યા છે. આપને કહેતા મને ખૂબ આનંદ થાય છે કે એના દર અઠવાડિયા DGP કક્ષા તરફથી પણ સમીક્ષા કરવામાં આવે છે. 2 દિવસ પહેલાં માન્ય ગૃહ રાજ્યમંત્રીશ્રીએ મોડા રાત્રે બેસીને 2 કલાક સુધી તમામ સિનિયર અધિકારીઓ જોડે આખા રાજ્યના એ ચર્ચા કરી છે અને એમાં સૂચના અને માર્ગદર્શન આપ્યા છે. એટલે મારે આપના તરફથી આપના વતી હું આપના માધ્યમથી હું અપીલ કરવા માગું છું લોકોને કે કોઈ પણ પ્રકારના અન્યાય આ દિશામાં સહન કરવું નહીં. જેને કોઈ પણ પ્રકારની તકલીફ હોય નિસંકોચ પોલીસનું સંપર્ક કરી શકે છે, પોલીસ એમની સાથે છે અને ન્યાય અપાવશે. થેન્ક યુ.